મહત્વના સમાચાર સામે આવતા આવ્યું છે. રાજકારણને લઈને વધુ એક મહત્વના સમાચાર. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના ચર્ચાસ્પદ નિવેદનનો મામલો. ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે આપ્યું હતું વિવાદ સર્જે તેવું નિવેદન. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈ અને માફી માંગી છે. કિરીટ પટેલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને આ અંગે માફી માંગી છે. કહ્યું છે કે મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગું છું. ભાજપ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે તેમ તેમણે કહ્યું. આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું. તો ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટ